નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે વાત કરીશું ધોરણ 8 અને વિષય વિજ્ઞાનના ચેપ્ટર નંબર 5 વનસ્પતિઓ અને પ્રાણીઓનું સંરક્ષણ પાઠનો સંપૂર્ણ વિદ્યાર્થી મિત્રો સચોટ સમજૂતી સાથે સોલ્યુશન મેળવીશું. એ પહેલા ચેનલની અંદર પ્રથમ વખત આવ્યા છો તો વિદ્યાર્થી મિત્રો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી લેવી. તો વિદ્યાર્થી મિત્રો આપણે પ્રશ્ન નંબર 1 જોઈશું. નીચે આપેલા પ્રશ્નોના માગ્યા મુજબ ઉત્તર આપો. પહેલું છે, નિવસન તંત્રને બચાવવા શું કરી શકાય? નિવસન તંત્રનું નિર્માણ કોઈ પણ વિસ્તારમાં જૈવ ઘટકો અને અજૈવ ઘટકો વડે સંયુક્ત રીતે થાય છે. આપણે જૈવ અને અજૈવ ઘટકોનું રક્ષણ કરીને નિવસન તંત્રને બચાવી શકાય. નંબર 2, વનને બચાવવા માટે તમે કેવા પ્રયત્ન કરશો? તો વનને બચાવવા માટે અમે વૃક્ષોને કાપીશું નહીં અને વધુમાં વધુ વૃક્ષો વાવીને તેનું જતન કરીશું. નંબર 3, તમારા જિલ્લામાં આવેલી સજીવ સૃષ્ટિમાંથી સંરક્ષણની જરૂર હોય તેવી વનસ્પતિ અને પ્રાણીના નામ જણાવો અને તેને બચાવવા માટે તમે કેવા પગલાં ભરશો? તો મારા વિસ્તારમાં સંરક્ષણની જરૂર હોય તેવી વનસ્પતિની વાત કરીએ તો મિત્રો આવશે સાગ અને સાલ. પ્રાણીઓની વાત કરીએ તો આવશે રીંછ, સિંહ અને કાળિયાર. પ્રશ્ન નંબર મિત્રો 4, પૃથ્વી ઉપર વધતા જતા રણ વિસ્તારના કારણો કયા કયા છે? તો પૃથ્વી ઉપર વધતા જતા રણ વિસ્તાર પાછળનું મુખ્ય કારણ વન નાબૂદી છે. તેનાથી ભૂમિનું ધોવાણ થાય છે અને ફળદ્રુપતા પણ ઘટે છે. નંબર 5, નિવસન તંત્રનું નિર્માણ કોણ કરે છે? તો કોઈ પણ વિસ્તારના જૈવ ઘટકો, વનસ્પતિઓ, પ્રાણીઓ અને સૂક્ષ્મ જીવો તેમજ અજીવ ઘટકો, વાતાવરણ, ભૂમિ, નદી અને સંયુક્ત રીતે નિવસન તંત્રનું નિર્માણ કરે છે. નંબર 6, અભયારણ્ય અને રાષ્ટ્રીય ઉદ્યાન વચ્ચે શું ભેદ છે જણાવો. તો અભયારણ્ય એ પ્રાણીઓ અને તેમના નિવાસ સ્થાનો માનવીય ખલેલથી સુરક્ષિત હોય તેવો વિસ્તાર છે. રાષ્ટ્રીય ઉદ્યાન એ વન્ય પ્રાણીઓના સ્વતંત્ર નિવાસ તેમજ કુદરતી સ્ત્રોતના ઉપયોગ માટેનો આરક્ષિત ક્ષેત્ર છે. નંબર 7, કાગળનું રિસાયકલિંગ પર્યાવરણને કેવી રીતે બચાવશે? એક ટન કાગળ પ્રાપ્ત કરવા માટે 17 પૂર્ણ વિકસિત વૃક્ષોને કાપવામાં આવે છે. કાગળની બચત અને રિસાયકલિંગથી કપાતા વૃક્ષોની સંખ્યા ઓછી કરી શકાય છે. તેમને 5-7 વખત રિસાયકલિંગ કરી શકાય છે જેથી વૃક્ષો બચાવી શકાય અને પર્યાવરણ શુદ્ધ પણ રાખી શકાય. નંબર 8, તમે જાણતા હોય અથવા તો મુલાકાત લીધી હોય તેવા અભયારણ્યનું નામ જણાવી તેના વિશે માહિતી એકત્રિત કરી નોંધ તૈયાર કરો. તો ગીર અભયારણ્ય, ગીર અભયારણ્ય ગુજરાતના જૂનાગઢ જિલ્લામાં આવેલું છે અને તે મુખ્યત્વે સિંહના રક્ષણ માટે બનાવવામાં આવ્યું છે. સિંહ ઉપરાંત અહીં દીપડા, હરણની વિવિધ પ્રજાતિઓ, વિવિધ પ્રકારના પક્ષીઓ અને જીવજંતુઓ પણ જોવા મળે છે. નંબર 9, જંગલોની સંખ્યા ઘટતી અટકાવવા માટે વિશેષ આરક્ષિત વિસ્તારો નક્કી કરવા, વધુ ને વધુ વનીકરણ કરવું, વૃક્ષો કાપવા નહીં અને તેનું રક્ષણ કરવું, જંગલોમાં થતા વૃક્ષ છેદનને અટકાવવું જોઈએ. નંબર 10, ગીધ, બાજ, સામડી જેવા પક્ષીઓ લુપ્ત થવાના આરે છે તો તેના બચાવ સંદર્ભે તમારા વિચારો નોંધો. તો ગીધ, બાજ, સામડી જેવા પક્ષીઓ પણ આહાર શૃંખલા માટે મહત્વના છે. આથી તેમનો શિકાર અટકાવવો જોઈએ તથા તેમનું સંરક્ષણ કરવું જોઈએ. પ્રશ્ન નંબર 11, તમારા વિસ્તારમાં સૌથી વધુ સંરક્ષણની જરૂર હોય તેવા પ્રાણી શોધી તેમ થવા પાછળના કારણો તમારે સંદર્ભે અહીં વિચારોની નોંધ લખવાની છે. તો અમારા વિચારોમાં મિત્રો, મારો જે વિસ્તાર છે એ વિસ્તારની અંદર સૌથી વધુ સંરક્ષણની જરૂર હોય તેવા પ્રાણીઓની વાત કરીએ તો રીંછ, નીલગાય અને હરણ છે. આ પ્રાણીઓનો લોકો દ્વારા વધારે શિકાર કરવામાં આવતો હોવાથી તેમને ખરેખર સંરક્ષણની જરૂર છે. નંબર 12, જૈવ વિવિધતા, જૈવ વૈવિધ્ય અંગે તમારી સમજ લખો. તો જીવાવરણમાં જોવા મળતા અસંખ્ય પ્રકારના સૂક્ષ્મ જીવો, વનસ્પતિઓ અને પ્રાણીઓને જૈવ વિવિધતા એટલે કે જૈવ વૈવિધ્ય કહે છે. પ્રશ્ન નંબર 13, પુનઃ વનીકરણ સંદર્ભે તમારા વિચારો જણાવો. તો વન કટાઈથી કાપવામાં આવેલા વૃક્ષોના સ્થાને એ જ જાતિના નવા વૃક્ષોની રોપણી એટલે પુનઃ વનીકરણ. પુનઃ વનીકરણથી વૃક્ષોની ઘટ પૂરી કરી શકાય છે તથા ભૂમિ ધોવાણ અટકાવી શકાય છે અને જમીનની ફળદ્રુપતા વધારી શકાય છે. પ્રશ્ન નંબર મિત્રો 14,
વનસ્પતિ અને પ્રાણીઓના સંરક્ષણની અનિવાર્યતા સમજાવવું. તો વનસ્પતિને આજે વિવિધ માનવીય હેતુઓ માટે કાપી નાખવામાં પ્રાણીઓના પણ બેફામ શિકાર કરવામાં આવે છે. આમ કરવાથી નિવસનતંત્રની અસર થાય છે, જેથી તેમનું સંરક્ષણ ખરેખર અનિવાર્ય છે. ભારતની અંદર વન સંરક્ષણ અધિનિયમનો હેતુ શું છે? તો ફક્ત એ આવશે કે પ્રાકૃતિક વનોની જાળવણી અને સંરક્ષણ કરવાનો છે. ગુજરાતના નળ સરોવરમાં પ્રવાસી પક્ષીઓ ચોક્કસ સમય માટે જ મુલાકાત લે છે. શા માટે? તો ગુજરાતની અંદર માફકસરની ઠંડી, મીઠા પાણી, ખારા પાણી, રહેવા ખાવા પીવાની અનુકૂળતા, સંરક્ષિત વેટલેન્ડ વિસ્તારના કારણે તેઓ દર શિયાળે રાજ્યનો પ્રવાસ ખેડતા હોય છે. પોતાની સાથે તેમના તરુણ બચ્ચા પણ હોય છે. માટે ગુજરાતની અંદર માત્ર શિયાળો ગાળીને પ્રવાસી પક્ષીઓ જતા રહે છે. વિદ્યાર્થી મિત્રો, ત્યાર પછી આગળના પાઠનું સોલ્યુશન મેળવવા જો તમે માંગો છો, તો અહીં આપેલી જે એન્ડ સ્ક્રીન છે આના ઉપર મિત્રો તમે ક્લિક કરીને આગળનું સોલ્યુશન મેળવી શકો છો. જો વિડીયો ગમતો હોય તો તમારા મિત્રો સુધી શેર કરવાનું ભૂલશો નહીં.